નમસ્કાર, બિઝનેસ પ્લસ સાથે હું છું ભક્તિ રાજગોર. હવે શેર માર્કેટની જો વાત કરવામાં આવે તો ભારતીય શેરબજારમાં રોજે રોજ નવા રેકોર્ડ બનાવી રહ્યું છે, ત્યારે ગુરુવારે પણ માર્કેટે નવા જોશ અને ઉત્સાહ સાથે નવી ઊંચાઈ ઉપર પહોંચતું જોવા મળ્યું છે. સેન્સેક્સ અને નિફ્ટી ઇન્ટ્રાડે દરમિયાન પોતાના સર્વોચ્ચ લેવલે જોવા મળી રહ્યા છે. નિફ્ટીના કારોબાર દરમિયાન 21,800નું લેવલ કુદાવ્યું હતું, જ્યારે સેન્સેક્સ 72,500ની નજીક પહોંચી ગયું હતું. આ સાથે જ સતત પાંચમા ટ્રેડિંગ સેશનમાં પણ માર્કેટમાં તેજી જોવાઈ છે, જેના પગલે એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં 1.69 લાખ કરોડનો વધારો નોંધાયો છે. તો સૌથી વધારે તેજી ઓઇલ એન્ડ ગેસ, મેટલ, એનર્જી અને એફએમસીજી રિયલ્ટી શેર્સમાં જોવા મળી રહી છે. તો બીજી તરફ આઈટી અને ઇન્ડસ્ટ્રીયલ શેર્સમાં ઘટાડો નોંધાયો છે. બ્રોડર માર્કેટમાં પણ સારી એવી લેવાલી જોવા મળી રહી છે અને બીએસસીનો મિડ કેપ ઇન્ડેક્સ 0.66% અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 0.23% વધ્યું છે. કારોબારના અંતમાં સેન્સેક્સ 0.52% અને નિફ્ટી 0.57% વધીને બંધ આવ્યું છે. હવે વાત કરીએ માર્કેટની તો સેન્સેક્સ 371.95 રૂપિયાનો ઉછાળો આજે નોંધાયો હતો અને તેની સાથે જ 72,410.38 ઉપર આજે બંધ થયું છે. હવે વાત કરીએ નિફ્ટીની તો નિફ્ટીમાં પણ 123.90 રૂપિયાનો ઉછાળો નોંધાયો છે અને તેની સાથે જ 21,778.70 ઉપર આજે બંધ રહ્યું હતું. હવે આજના હીરો શેર્સની જો વાત કરવામાં આવે તો તેમાં કોલ ઇન્ડિયાનો સમાવેશ થઈ રહ્યો છે, જેના શેરમાં 15.35 રૂપિયાનો વધારો થયો છે અને તેની સાથે જ 380.95 ઉપર બંધ રહ્યા છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરની જો વાત કરવામાં આવે તો તેમાં પણ 46.50 રૂપિયાનો વધારો થયો છે અને તેની સાથે જ 1,734.45 રૂપિયા ઉપર બંધ થયા છે. હીરો મોટર ક્રોપના શેરની જો વાત કરવામાં આવે તો તેમાં 108.95 રૂપિયાનો વધારો થયો છે અને તેની સાથે જ 4,173.25 ઉપર બંધ થયા છે. એનટીપીસીના શેરની જો વાત કરવામાં આવે તો તેમાં 7.85 રૂપિયાનો વધારો થયો છે અને તેની સાથે જ 313.90 ઉપર આજે બંધ થયા છે. અદાણી એન્ટરપ્રાઇઝના શેરની જો વાત કરવામાં આવે તો તેમાં પણ 33.45 રૂપિયાનો વધારો થયો છે અને તેની સાથે જ 2,809.90 ઉપર બંધ થયા છે. અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જેનો ઝીરો શેર્સમાં સમાવેશ થયો છે. લાસના શેરની જો વાત કરવામાં આવે તો તેમાં પણ 25.95 રૂપિયાનો ઘટાડો થયો છે અને તેની સાથે જ 3,518.05 રૂપિયા ઉપર આજે બંધ થયા છે. અદાણી પોર્ટ્સના શેરની જો વાત કરવામાં આવે તો તેમાં પણ 7.45 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને તેની સાથે જ 1,016.95 રૂપિયા ઉપર આજે બંધ થયા હતા. આઈસર મોટરના શેરની જો વાત કરવામાં આવે તો તેમાં પણ 28.10 રૂપિયાનો ઘટાડો થયો છે અને તેની સાથે જ 4,091.90 રૂપિયા ઉપર આજે બંધ થયા છે. તો માર્કેટના કારોબાર અંગે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે ઇન્વેસ્ટ પોઈન્ટના ફાઉન્ડર જયદેવસિંહ ચુડાસમા. જયદેવભાઈ, આપનું સ્વાગત છે. આમ જોવા જઈએ તો માર્કેટમાં વણખંભી તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. સતત પાંચમા ટ્રેડિંગ સેશનમાં શેરબજાર વધેલા મથાળે બંધ આવ્યું છે. સેન્સેક્સ અને નિફ્ટી એક નવી ઊંચાઈ ઉપર પહોંચી ગયા છે. શું કહેશો માર્કેટની જે આ મુવમેન્ટ જોવા મળી રહી છે તેના વિશે? બિલકુલ, આજે ડિસેમ્બર મહિનાની એક્સપાયરીનો અંતિમ દિવસ હતો અને તેની વચ્ચે ખૂબ જ મોટા વોલ્યુમની વચ્ચે ભારતીય શેરબજારમાં જબરજસ્ત તેજી જોવા મળી હતી અને સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટી તેના સર્વોચ્ચ શિખર ઉપર ક્લોઝ થયા હતા. અને ઓવરઓલ જોવા જઈએ તો સમગ્ર ડિસેમ્બર મહિનો રોકાણકારો માટે ખૂબ જ સારો રહ્યો હતો અને સમગ્ર ડિસેમ્બર સિરીઝની વાત કરવા જઈએ તો તેમાં જે નિફ્ટી છે તેમાં 8.5% વધારો થયો છે અને છેલ્લા 12 મહિના દરમિયાન જોવા જઈએ તો એક જ મહિનામાં નિફ્ટી આટલી બધી વધી હોય તેવું પ્રથમ વખત બન્યું છે. અને ઓવરઓલ જોવા જઈએ તો સમગ્ર ડિસેમ્બર મહિના દરમિયાન રોકાણકારોની જે સંપત્તિ છે તેમાં પણ માતબર વધારો થયો છે. અને હું તો ત્યાં સુધી કહીશ કે છેલ્લા 3.5 વર્ષ દરમિયાન એક્સ્ટ્રીમ લેવલની નેગેટિવિટી ભારતીય બજારોમાં જોવા મળી હતી, ખાસ કરીને કોવિડની સિચ્યુએશન, ત્યાર પછી રશિયા યુક્રેનને લઈને
જે યુદ્ધની પરિસ્થિતિ ઊભી થઈ, ત્યારબાદ તાજેતરમાં જ ઇઝરાયલ અને હમાસને લઈને જે પરિસ્થિતિ ઊભી થઈ, આંતરરાષ્ટ્રીય લેવલે ક્રૂડના ભાવ એક સમયે $110 સુધી પહોંચી ગયા, અને છતાં પણ ભારતીય શેરબજાર અને ભારતીય અર્થવ્યવસ્થાની જે વિકાસગાથા છે તે અવિરત ચાલતી જ રહી, અને જેટલા પણ ડિસિપ્લિન રોકાણકારો છે અને તેમણે ભારતીય શેરબજાર પર વિશ્વાસ ટકાવી રાખ્યો, તેમની જે સંપત્તિ છે તેમાં માતબર વધારો થયો છે. અને હજી પણ આ કોઈ પૂર્ણવિરામ નથી, આવનારા દસકા બે દસકા દરમિયાન ભારતીય અર્થવ્યવસ્થા અને ભારતીય શેરબજારો ખૂબ જ સારો દેખાવ કરે તેવા પ્રબળ સંકેતો છે. તો હું તેને લઈને કહીશ કે સેન્સેક્સ નિફ્ટી અને બેંક નિફ્ટી ભલે લાઈફ ટાઈમ ઉત્તમ સ્તર પર હોય, પણ આ એક અલ્પવિરામ છે. હજી પણ અવિરતપણે ભારતીય શેરબજારમાં ખૂબ સારી તેજીના પ્રબળ સંકેતો છે. ટૂંકા ગાળે કોઈ નાના મોટા ઘટાડા આવે તો તેનાથી રોકાણકારો વિચલિત ન થવું જોઈએ, અને તેમના પોર્ટફોલિયોમાં મજબૂત ફંડામેન્ટલ ધરાવતી કંપનીઓમાં જો રોકાણ હોય તો ફૂલ ઓફ કોન્ફિડન્સ પૂર્વક જાળવી રાખવું જોઈએ. જી ચોક્કસ. એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, રીટાબેન પ્રશ્ન જણાવશો આપનો. મનાલી પેટ્રો લીધા છે, સ્ટેનલાઇટ પેટ્રો લીધા છે, તો શું કરું? બિલકુલ, મનાલી પેટ્રોની જો વાત કરવા જઈએ તો સમગ્ર મહિના દરમિયાન ખૂબ સારા વોલ્યુમ વચ્ચે મનાલી પેટ્રોના શેરમાં સારી એવી મજબૂતાઈ જોવા મળી રહી છે, અને ટૂંકાથી મધ્યમ ગાળે જ મનાલી પેટ્રોના શેરમાં ખૂબ સારી મજબૂતાઈના પ્રબળ સંકેતો છે. ત્યારબાદ આપણે સ્ટરલાઇટ ટેકનોની વાત કરી તો સ્ટરલાઇટ ટેકનોના શેરમાં હજી પણ આવનારા 2-3 મહિના સુધી સારી એવી મજબૂતાઈ જોવા મળે તેવી શક્યતા પ્રમાણમાં ખૂબ નહિવત છે, પણ તમારો ડિલિવરી બેઝ રોકાણનો દ્રષ્ટિકોણ હોય અને 2-3 વર્ષ સુધી રોકાણ જાળવી રાખી શકતા હોય તો ચોક્કસપણે હું જાળવી રાખવાની જ વાત કરીશ. જી ચોક્કસ. અનેક દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે, ભરતભાઈ પ્રશ્ન જણાવશો આપનો. નમસ્કાર. સાઉથ ઇન્ડિયન બેંકમાં કંઈક QIP આવે છે તો આ લેવલે હોલ્ડ કરવા કે વેચી દેવા? સાઉથ ઇન્ડિયન બેંક. સાઉથ ઇન્ડિયન બેંકની વાત કરવા જઈએ તો એક સમયે મતલબ કે માર્ચ 2020 દરમિયાન આ કંપનીનો શેર 5 રૂપિયાની આસપાસ હતો, અને તે લેવલ ઉપરથી વધતા વધતા અત્યારે 26-27 રૂપિયાની વચ્ચે કોન્સોલિડેટ થઈ રહ્યો છે. અને QIP આવે તે એક રૂટીન પ્રક્રિયા છે, અને તેના કારણે શેરમાંથી નીકળી જવું અથવા તો રોકાણ જાળવી રાખવું તે નક્કી ન કરી શકાય. પણ હું કહીશ કે ખાનગી ક્ષેત્રની બેંકોમાં હાલના લેવલથી વધુ પડતો ભાવ ઘટાડો કોઈ પણ બેંકમાં જોવા મળે તેવી શક્યતા પ્રમાણમાં ખૂબ નહિવત છે. સાઉથ ઇન્ડિયન બેંકનો શેર પણ આગામી સમયમાં 42-45 રૂપિયા સુધી પહોંચે તેવા પ્રબળ સંકેતો છે, અને તે સમયે તેમાંથી નીકળી અન્ય મજબૂત વિકલ્પમાં તમારા રોકાણને ટ્રાન્સફર કરશો તો તમારા હિતમાં રહેશે. જી ચોક્કસ. અનેક દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે, અરવિંદભાઈ પ્રશ્ન જણાવશો. ઇરકોન ઇન્ટરનેશનલ અને IDFC ફર્સ્ટ બેંક બંનેમાં નવી એન્ટ્રી લેવી છે તો આ ભાવે લઈ શકાય કે બીજા કોઈ તમે સજેસ્ટ કરો લાંબા ગાળા માટે? બિલકુલ, ઇરકોન ઇન્ટરનેશનલ અને IDFC ફર્સ્ટ બેંક આ બંનેમાં તમારો ડિલિવરી બેઝ રોકાણનો દ્રષ્ટિકોણ હોય અને આવનારા 3-5 વર્ષ સુધી રોકાણ જાળવી રાખી શકતા હોય તો ફૂલ ઓફ કોન્ફિડન્સ આ બંને કંપનીઓમાં રોકાણ કરી શકાય. આવનારા સમયમાં આ બંને કંપનીઓમાં હાલના લેવલથી ખૂબ સારી મજબૂતાઈના પ્રબળ સંકેતો છે, અને માર્કેટમાં કોઈ ટૂંકા ગાળે નાનો મોટો ઘટાડો આવે તો તેમાં આ બંને કંપનીઓમાં વધુ પડતો ભાવ ઘટાડો જોવા મળે તેવી શક્યતા પણ પ્રમાણમાં ખૂબ નહિવત છે. તો આપે જે બે કંપનીની પસંદગી કરી તેની સાથે મારી સંપૂર્ણ સહમતિ છે. જી ચોક્કસ. અનેક દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે, રમેશભાઈ પ્રશ્ન જણાવશો આપનો. કેડો મુક્તિ હમણાં લિસ્ટિંગમાં લાગેલા છે તો એને હું વર્ષ સુધી મૂકી રાખવા માંગુ છું, આ ભાવ વેચાય નહીં ને? કેડો અને સુજલોન એનર્જી 35 રૂપિયા 2000 લીધેલા, તો બંને જવાબ આપવા વિનંતી. કેડો અને સુજલોન એનર્જી સાહેબ. બિલકુલ, ક્રેડોનું જે લિસ્ટિંગ થયું છે તે રોકાણકારોની અપેક્ષા કરતા અતિશય નિરાશાજનક થયું છે, પણ આ કંપનીના જે બેઝિક ફંડામેન્ટલ છે તે ખૂબ પ્રમાણમાં ખૂબ જ ઇન્ટેક્ટ છે, અને આ કંપનીની જે એપરલ બ્રાન્ડ છે તે ખૂબ જ મોખરાનું સ્થાન ધરાવે છે, અને આવનારા 1 વર્ષ નહીં પણ 2-2.5 વર્ષ તમે આ કંપનીમાં રોકાણ જાળવી રાખશો તો ચોક્કસપણે સારી એવી મજબૂતાઈના પ્રબળ સંકેતો છે. ત્યારબાદ આપણે સુજલોન એનર્જીની વાત કરી તો આ કંપનીમાં પણ હાલના લેવલથી હું રોકાણ જાળવી રાખવાની જ વાત કરીશ. આવનારા સમયમાં હજી પણ હાલની જે પરિસ્થિતિ છે તેના કરતા સારી પરિસ્થિતિ સુજલોનમાં જોવા મળી શકે છે. જી. અનેક દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે, ગિરિરાજભાઈ પ્રશ્ન જણાવશો. બિલકુલ, આપે જે બે કંપનીના સવાલ કર્યા તેમાં અંતિમ કંપની હિન્દુસ્તાન કોપરને સમજી શકે છું, અને હિન્દુસ્તાન કોપરના શેરમાં અવિરતપણે જબરજસ્ત મજબૂતાઈ જોવા મળી રહી છે,
અને તમારો હજી પણ 2-3 વર્ષ માટે રોકાણનો દ્રષ્ટિકોણ હોય તો ફૂલ ઓફ કોન્ફિડન્સ રોકાણ જાળવી રાખો. આગળ ઉપરના સમયમાં થોડુંક અરવું પ્રોફિટ બુકિંગ કદાચ આવે, પણ તેનાથી તમારે વિચલિત થવાની બિલકુલ જરૂર નથી. આ કંપનીમાં જે રીતના ફંડામેન્ટલ દ્રષ્ટિકોણથી પરિવર્તન આવી રહ્યું છે તેનું પોઝિટિવ રિફ્લેક્શન હિન્દુસ્તાન કોપરની સ્ટોક પ્રાઇસમાં હજી પણ આવનારા સમયમાં જોવા મળી શકે તેમ છે. તો હિન્દુસ્તાન કોપરના શેરમાં તમને હાલના લેવલથી ખૂબ સારો નફો મળતો હોય અને ટૂંકા ગાળે પૈસાની જરૂરિયાત ન હોય તો છેડછાડ કરવાની બિલકુલ જરૂર નથી. આ કંપનીમાં હું ફૂલ ઓફ કોન્ફિડન્સ રોકાણ જાળવી રાખવાની જ વાત કરીશ. જી ચોક્કસ. વધુ એક દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે. હરેશભાઈ, પ્રશ્ન જણાવશો. હા, મારે જાણવું છે સાહેબને પૂછો, ટેંગ નેટવર્ક અને બેંક ઓફ મહારાષ્ટ્રમાં રોકાણ થાય? બિલકુલ, જે રીતે આપણે બે કંપનીની પસંદગી કરી, ડેન નેટવર્ક અને બેંક ઓફ મહારાષ્ટ્ર, તે જોઈને મને એવું લાગી રહ્યું છે કે તમે એવી જ કંપનીમાં રોકાણ કરવા માટે પ્રેરાવજો કે જેની પ્રાઇસ નીચી હોય. અને આ ટાઈપની જે માનસિકતા છે તે પ્રમાણમાં ખૂબ જ જોખમી અને ભૂલ ભરેલી હોય છે. તો આ દ્રષ્ટિકોણથી જો તમે આ બે કંપનીની પસંદગી કરી હોય તો તમારું પસંદગીનું ધોરણ છે તેમાં થોડોક સુધારો લાવવાની જરૂર છે. અધરવાઇઝ હું કહીશ કે આ જ સેગમેન્ટની અન્ય કંપનીઓમાં મને રોકાણ કરવું વધારે સારું લાગી રહ્યું છે. ખાસ કરીને ડેન નેટવર્કની જગ્યાએ અન્ય વિકલ્પો વધારે સારા લાગી રહ્યા છે. જી, વધુ એક દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે. રાકેશભાઈ, પ્રશ્ન જણાવશો. આપણે મુત્તુટ માઇક્રો ફાઇનાન્સનો સાહેબ આઈપીઓ લાગ્યો છે, તો એમાં રોકાણ જાળવી રાખશે? બિલકુલ, મુથુટ માઇક્રો ફાઇનાન્સનું જે વેલ્યુએશન હતું તે પ્રમાણમાં ખૂબ જ ઊંચું હતું અને આ જ જગ્યાએથી જ્યારે પણ આઈપીઓ આવ્યો ત્યારે મેં તેનાથી દૂર રહેવાની જ વાત કરી હતી. છતાં પણ હું કહીશ કે તમારી આઈપીઓ અંતર્ગત તમને જે એલોટમેન્ટ મળ્યું છે તેને આવનારા 1-2 વર્ષ સુધી જારી રાખશો તો હાલના લેવલથી ધીમે ધીમે આ કંપનીમાં સુધારો અવશ્ય જોવા મળશે, પણ તેમાં થોડોક સમય લાગશે. આવનારા ટૂંકા ગાળામાં, મતલબ કે 1-1.5 મહિના દરમિયાન આ કંપનીમાં તાત્કાલિક રોકેટ ગતિએ કોઈ ભાવ વધારો જોવા મળે તેવી શક્યતા પ્રમાણમાં ખૂબ નહિવત છે. જયદેવભાઈ, જે રીતે વાત કરવામાં આવે તો ઇન્ડિયા વોલેટાલિટી ઇન્ડેક્સ અને ઇન્ડિયા વિક્સ 16 લેવલને ક્રોસ કરી ગયું હતું, શું આ ઇન્ડેક્સ આ લેવલથી કોઈ સંકેત આપી રહ્યું છે? બિલકુલ, ઘણીવાર જે વોલેટાલિટી ઇન્ડેક્સ કે જે VIX નામથી જેને ઓળખવામાં આવે છે તેનાથી ઘણા રોકાણકારો મિસગાઈડ પણ થતા હોય છે. અને જ્યારે જ્યારે માર્કેટમાં થોડોક અનિશ્ચિતતાભર્યો માહોલ અને ઉતાર ચઢાવ જોવા મળે ત્યારે તેમાં રફ કોટેશન જોવા મળતું હોય છે. પણ રોકાણકારોએ એક ડિસિપ્લિન મેન્ટેન રાખવી જોઈએ અને ક્વોલિટી કંપનીઓમાં જ્યારે રોકાણ હોય અને થોડાક રફ કોટેશનથી ભાવમાં ઉતાર ચઢાવ જોવા મળે તો તેનાથી ચિંતિત ન થવું જોઈએ. અને જે રોકાણકારો સ્થિરતાપૂર્વક પોતાનું રોકાણ જાળવી રાખી શકે છે અને આવનારા 2-3 વર્ષ 5 વર્ષ સુધી જે રોકાણકારો ડિલિવરી બેઝ રોકાણ કરતા હોય તો તેના તેમને VIX થી ડરવાની બિલકુલ જરૂર હોતી નથી. અને આ વસ્તુ એક મિસલીડિંગ હોઈ શકે છે. એક ટૂંકા ગાળાના ટ્રેડરો માટે આ વસ્તુ થોડીક ઉપયોગી ચોક્કસથી છે, પણ જે લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી માર્કેટમાં આવતું હોય તેના માટે VIX પર ધ્યાન આપવાની બિલકુલ જરૂર નથી. જી ચોક્કસ. અને એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, પ્રશ્ન જણાવશો આપનો. ટ્રેડિંગ કોર્પોરેશન. જી રવિભાઈ, પ્રશ્ન જણાવો આપનો. બિલકુલ, મોતીસન્સ અને TTML, હું કહીશ કે આ બંને કંપનીઓમાં જ્યારે પણ તક મળે ત્યારે તેમાંથી નીકળી અન્ય મજબૂત વિકલ્પમાં તમારા રોકાણને ટ્રાન્સફર કરશો તો તમારા હિતમાં રહેશે. આ બંને કંપનીઓમાં જ્યારે પણ તમને અનુકૂળતા દેખાય નજીકના ભવિષ્યમાં તો તેમાંથી નીકળી અને અન્ય સારા વિકલ્પમાં જવું જોઈએ તેવી જ હું સલાહ આપીશ. જી ચોક્કસ. અનેક દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે. રાકેશભાઈ, પ્રશ્ન જણાવશો. હેલો. જી, પ્રશ્ન જણાવો. ડ્રેજિંગ કોર્પોરેશન 500-700 રૂપિયા ના ભાવે લીધેલા છે. હા, અને બીજા એડ કરાય અને રેણુકા સુગર. બિલકુલ, પ્રથમ તો ડ્રેજિંગ કોર્પોરેશનમાં તમારું જૂનું રોકાણ હોય તો હું કોન્ફિડન્સ પૂર્વક જાળવી રાખવાની જ વાત કરીશ. અનુકૂળતા હોય તો નવું રોકાણ પણ તમે ડ્રેજિંગ કોર્પોરેશનમાં ચોક્કસપણે વધારી શકો છો. ત્યારબાદ આપણે અન્ય કંપનીની વાત કરી તો હાલમાં જોવા જઈએ તો બને ત્યાં સુધી સ્મોલ કેપ કંપનીઓમાં થોડાક ઉન્માદમાં ભાવ જોવા મળી રહ્યા છે. તો પ્રથમ હરોળની જે બ્લુ ચિપ કંપનીઓ છે તેના ઉપર તમે પસંદગી કરો તો તમારા હિતમાં રહેશે. જી ચોક્કસ. બેન્કિંગ સેક્ટરમાં તમારી પસંદગીના બે ખાનગી બેંકના સ્ટોક કયા હોઈ શકે આ સમયે જો ઇન્વેસ્ટ કરવું હોય તો?
બિલકુલ, આથી થોડા સમય પહેલા આજ કાર્યક્રમમાં મેં ખાનગી ક્ષેત્રની બેંકો હાલના લેવલથી રોકાણ માટે ખૂબ જ ઉત્કૃષ્ટ લાગી રહી છે તેવું જણાવેલ, અને છેલ્લા બે ત્રણ સપ્તાહથી જોવા જઈએ તો ખાનગી ક્ષેત્રની જે બેંકો છે અને તેમાં પણ જે દિગ્ગજ બેંક છે HDFC બેંક, તેમાં છેલ્લા એક મહિના દરમિયાન 1500 જેવી મજબૂતાઈ જોવા મળી છે, અને હજી પણ HDFC બેંકના શેરમાં ખૂબ સારી મજબૂતાઈના પ્રબળ સંકેતો છે. તો જો ખાનગી ક્ષેત્રની બેંકમાં જો રોકાણ કરવું હોય તો પ્રથમ હરોળની ખાનગી ક્ષેત્રની બેંકો જ મને હાલના લેવલથી દરેક ઘટાડે રોકાણ માટે સારી લાગી રહી છે, અને તેમાં હું વિકલ્પ રૂપે કહીશ કે હાલમાં HDFC બેંક અને ત્યારબાદ કોટક મહિન્દ્રા બેંક, આ બંને બેંકો દરેક ઘટાડે રોકાણ માટે ખૂબ જ આકર્ષક લાગી રહી છે. જી ચોક્કસ. અનેક દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે. ડોલુભાઈ, પ્રશ્ન જણાવશો. મેડમ, મારી પાસે ઇનોવા કંપનીના શેર, મને 33 શેર આજે એલોટ થયા છે, તો આવતીકાલે નું લિસ્ટિંગ છે, તો ડિસ્કાઉન્ટ થશે કે પ્રીમિયમ થી લિસ્ટિંગ થશે, એ સાહેબને મારે પૂછવાનું હતું. જી બિલકુલ, આપે જે સવાલ કર્યો તે થોડોક વ્યાજબી નથી કે ડિસ્કાઉન્ટમાં લિસ્ટિંગ થશે કે પ્લસમાં થશે, પણ હું કહીશ કે આ કંપનીના જે બેઝિક ફંડામેન્ટલ છે તે મધ્યમથી લાંબા ગાળા માટે સારા છે, અને ડિસ્કાઉન્ટમાં લિસ્ટિંગ થાય તેવી શક્યતા પ્રમાણમાં ખૂબ નહિવત છે, પણ ઉચ્ચ જે શરૂઆતના તબક્કામાં પ્રીમિયમ ચાલતું હતું તેનાથી અત્યારે થોડુંક ઓછું પ્રીમિયમ ચાલે છે, પણ ડિસ્કાઉન્ટમાં લિસ્ટિંગ થાય તેવી શક્યતા પ્રમાણમાં ખૂબ જ ઓછી છે, તમને ઓછો વધતો નફો ચોક્કસ આમાં મળશે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે. વિનોદભાઈ, પ્રશ્ન જણાવશો. હા, હું ડોક્ટર વિનોદભાઈ શાહ હિંમતનગરથી બોલું છું. જી, મારી પાસે સુદર્શન કેમિકલના 50 શેર IPOના લાગેલા હતા, બહુ જૂના, અત્યારે વધીને 400 જેવા થયા હતા સુદર્શન કેમિકલના શેર, તો એમાં શું કરવું જોઈએ, હોલ્ડ રાખવા જોઈએ કે થોડા ઘણા વેચવા જોઈએ? બિલકુલ, કેમિકલ સેક્ટરની વાત કરવા જઈએ તો આજથી થોડાક સમય પહેલા, મતલબ કે ઓક્ટોબર 2021 સુધી કેમિકલ સેક્ટરની કંપનીઓમાં અમાપ સમાપ વૃદ્ધિ થતી જોવા મળી હતી, અને તેમાં સુદર્શન કેમિકલનો શેર પણ સામેલ છે. ત્યારબાદ કેમિકલ સેક્ટરની કંપનીઓમાં થોડુંક પ્રોફિટ બુકિંગ અને આંતરરાષ્ટ્રીય લેવલના જે સમીકરણો બન્યા તેની એક નેગેટિવ ઇફેક્ટ કેમિકલ સેક્ટરની સ્ટોક પ્રાઇઝમાં જોવા મળી હતી, અને ત્યાર પછી સમગ્ર કેમિકલ સેક્ટરની કંપનીઓમાં સારો એવો ઘટાડો આવ્યો હતો. પણ છેલ્લા 3-4 સપ્તાહથી હું કહું છું કે કેમિકલ સેક્ટરની કંપનીઓ બોટમ આઉટ થઈ ચૂકી છે, અને હવે આવનારા 1.5-2 વર્ષ દરમિયાન કેમિકલની સેક્ટરની જે કંપનીઓ છે તેમાં ખૂબ સારી વૃદ્ધિની પ્રબળ શક્યતા છે. તો સુદર્શન કેમિકલના પણ બેઝિક ફંડામેન્ટલ ખૂબ જ આકર્ષક છે, અને નજીકના ભવિષ્યમાં આ કંપનીમાં હવે વધુ પડતો ભાવ ઘટાડો જોવા મળે તેવી શક્યતા ખૂબ જ નહિવત છે. આવનારા 2-3 વર્ષ 5 વર્ષ હજી પણ આ કંપનીમાં રોકાણ જાળવી રાખશો તો ચોક્કસપણે ખૂબ સારી મજબૂતીના પ્રબળ સંકેતો છે. સાથે સાથે હું રોકાણકાર મિત્રોને એટલું પણ કહીશ કે કેમિકલ સેક્ટરની જે દિગ્ગજ કંપનીઓ છે તે પણ હાલના લેવલથી દરેક ઘટાડે રોકાણ માટે ખૂબ જ આકર્ષક લાગી રહી છે, અને તેના વિકલ્પ રૂપે કહીશ કે અતુલ લિમિટેડ, વિનતી ઓર્ગેનિક્સ, નવીન ફ્લોરો, આરતી ઇન્ડસ્ટ્રીઝ, ટાટા કેમિકલ, SRF જેવી કંપનીઓ હાલના લેવલથી આવનારા 2-3 વર્ષ દરમિયાન ખૂબ સારો દેખાવ કરે તેવા પ્રબળ સંકેતો છે. જી ચોક્કસ. જયદેવસિંહ, આવતીકાલનું માર્કેટ કેવું રહેશે, ખાસ કરીને સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટી કયા લેવલ ઉપર જોવા મળી શકે છે? બિલકુલ, હાલમાં સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટી તેના સર્વોચ્ચ શિખર ઉપર છે, અને આવતીકાલથી જાન્યુઆરી મહિનાની એક્સપાયરીનો પ્રથમ દિવસ છે, તો આવનારા 2-3 દિવસ દરમિયાન ભારતીય શેરબજારમાં એક સાંકડી વધઘટ જોવા મળી શકે છે, અને ત્યાર પછી ભારતીય શેરબજારમાં થોડીક સ્થિરતા પણ જોવા મળે, અને 2024ના વર્ષ દરમિયાન ગવર્મેન્ટની પોલિસી અને આંતરરાષ્ટ્રીય લેવલના જે સમીકરણો છે તેમાં શું બદલાવ આવે છે તેના પર બજારની ચાલ નિર્ભર રહેશે. પણ ઓવરઓલ કહેવા જઈએ કે ત્રીજા ત્રિમાસિક ગાળાના જે કંપનીઓના પરિણામ આવશે તે પ્રમાણમાં ખૂબ જ હકારાત્મક આવશે, અને જાન્યુઆરી મહિનાના બીજા સપ્તાહથી જે કંપનીઓના પરિણામ આવશે તેના ઉપર પણ માર્કેટની નજર રહેશે, અને આ વખતે જે પ્રથમ રોની બ્લુ ચિપ કંપનીઓ છે તેના પરિણામ ખૂબ જ સકારાત્મક આવે તેવા પ્રબળ સંકેતો છે. જી ચોક્કસ. છે દિવસે હવે એક્સપર્ટ ઓપિનિયનની જો વાત કરવામાં આવે તો તમારી પસંદગીના પ્રથમ સ્ટોક કયા છે અને તેના માટે તમે કેટલો ટાર્ગેટ આપો છો? બિલકુલ, આજે મેં કુલ 5 સ્ટોકને આઈડેન્ટિફાઈ કર્યા છે. એમાં મારો પ્રથમ પસંદગીનો સ્ટોક છે તેનું નામ છે હિન્દુસ્તાન લીવર. FMCG સેક્ટરની આ કંપનીના જે બેઝિક ફંડામેન્ટલ છે તે ખૂબ જ આકર્ષક છે, અને આ વર્ષે જે રીતે ખૂબ સારું ચોમાસું ગયું છે અને ભારત સરકાર જે રીતે ગ્રામીણ અર્થવ્યવસ્થા પર ફોકસ આપી રહી છે તેનું પોઝિટિવ રિફ્લેક્શન FMCG સેક્ટરની દિગ્ગજ કંપનીઓમાં ચોક્કસપણે સારું જોવા મળશે, અને તેને લઈને હું કહીશ
કે 2580 રૂપિયાના સ્ટોપલોસથી હિન્દુસ્તાન યુનિલિવરના શેરમાં ખરીદી જ કરવી જોઈએ અને તેમાં મારું આગામી સમયનું ટાર્ગેટ છે તે 3500 રૂપિયાનું છે. જી ચોક્કસ. બીજો સ્ટોક કયો હોઈ શકે આપની પસંદગી? બિલકુલ, હવે પછીનો જે મારો બીજા નંબરનો સ્ટોક છે તે ગુજરાત સરકારની માલિકીની કંપની જીએસએફસી છે, જેનો હાલનો બંધ ભાવ 245 રૂપિયાનો છે અને તેમાં હું 210 રૂપિયાના સ્ટોપ લોસથી ખરીદીની સલાહ આપું છું અને આગામી સમયમાં આ કંપનીનો સ્ટોક 350 સુધી પહોંચે તો પણ મને કોઈ આશ્ચર્ય થતું નથી. જી ચોક્કસ. હવે કયો સ્ટોક સસ્ટેન કરવો અને તેના માટે ટાર્ગેટ કયો હોઈ શકે? બિલકુલ, હવે પછીનો મારો જે ત્રીજા નંબરનો સ્ટોક છે તેનું નામ છે ટાટા પાવર. થોડાક સમય પહેલાં જ મેં ટાટા પાવરને આ જ સેગમેન્ટમાં લેવાનું કીધું હતું અને તે લેવલથી અત્યારે ખૂબ આગળ વધી ગયો છે, છતાં પણ હું ફરીથી પણ હાલના લેવલથી ટાટા પાવરમાં ખરીદીની સલાહ આપું છું અને તેમાં મારો જે સ્ટોપ લોસ છે તે 300 રૂપિયાનો રહેશે અને આ કંપનીનો સ્ટોક આગામી સમયમાં 450 રૂપિયા સુધી પહોંચે તેવા પ્રબળ સંકેતો છે. જી ચોક્કસ. ચોથા નંબરનો કયો સ્ટોકની સલાહ આપશો? બિલકુલ, હવે પછીનો મારો જે ચોથા નંબરનો સ્ટોક છે તે ભારત સરકારની માલિકીની કંપની ભારત હેવી ઇલેક્ટ્રોનિક લિમિટેડ, કે જેને ટૂંકા નામથી ભેલ તરીકે ઓળખવામાં આવે છે. આ કંપનીનો હાલનો બંધ ભાવ 192 રૂપિયાનો છે અને અગાઉ પણ આ કંપનીની મેં રેકમેન્ડ કરી હતી અને હાલના લેવલથી ફરીથી કરું છું અને અત્યારે 175 રૂપિયાના સ્ટોપલેસથી હું આ કંપનીમાં ખરીદીની સલાહ આપું છું અને તેમાં મારું જે ટાર્ગેટ છે તે 260 રૂપિયાનું રહેશે. જી ચોક્કસ. પાંચમા નંબરે કયો સ્ટોક તમે સલાહ આપશો? બિલકુલ, પાંચમો અને અંતિમ મારો જે સ્ટોક છે તે પણ ભારત સરકારની માલિકીની કંપની ગેઇલ છે, જેનો હાલનો બંધ ભાવ 157 રૂપિયા છે અને તેમાં હું 140 રૂપિયાના સ્ટોપલોસથી ખરીદીની સલાહ આપું છું અને આ કંપનીનો શેર પણ 250 રૂપિયા સુધી પહોંચે તેવા પ્રબળ સંકેતો છે. જી ચોક્કસ. આજે આપણે જે સ્ટોક અંગે ચર્ચા કરી તેમાં આપનું કોઈ કંપનીમાં રોકાણ છે? બિલકુલ, આજે મેં જે કાંઈ પણ સ્ટોક અંગે ચર્ચા કરી તેમાં મારું કોઈ વ્યક્તિગત રોકાણ નથી, મારા પરિવારનું રોકાણ હોઈ શકે છે અને જે તે સ્ટોક અંગેની ભલામણ મેં મારા ગ્રાહકોને પણ કરી હોઈ શકે છે. જી ચોક્કસ. જયદેવભાઈ, આજે આપ અમારી સાથે ઉપસ્થિત રહ્યા અને અમારા દર્શકોને આટલી સરસ શેર માર્કેટને લગતી માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શકો, હવે જાણીએ જ્યોતિષની દ્રષ્ટિએ કેવું રહેશે આવતીકાલનું માર્કેટ. શુક્રવાર, તારીખ 29/12/2023, પુષ્ય નક્ષત્ર અને કર્ક રાશિ છે. બજારનું ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરે જેવી બાબતોને આધારે જ્યોતિષ ગણતરી કરીએ તો બજારમાં તેજીની ચાલ, એટલે કે થોડુંક અપટ્રેન્ડ જોવા મળે એવું લાગી રહ્યું છે. બજાર સમય 11-12 દરમિયાન બજારમાં મુવમેન્ટ થોડીક નકારાત્મક રહે કે વોલ્યુમ ધીમું રહે તેવું બનવા જોઈએ, માટે આ સમયગાળા દરમિયાન થોડીક ધીરજ રાખવી એ વધુ અગત્યનું લાગે છે. ફાર્મા, કલર, કેમિકલ, ફોટો, ફિલ્મ જેવા સેક્ટર વધુ પ્રભાવિત થતા જોવા મળે. ક્રૂડ ઓઇલ, સિલ્વર વધુ પ્રભાવિત થાય. રાત્રે 8-9 દરમિયાન અચાનક મૂવમેન્ટ વધી જાય તેવા પણ યોગ સંભવિત બની શકે છે. એગ્રો કોમોડિટીમાં જોવા જઈએ તો તલ, મગફળી, સરસવ, સોયાબીન જેવી વસ્તુઓમાં મૂવમેન્ટ વધુ આવે. બપોરે 1-2 દરમિયાન બજારમાં અચાનક ચહલપહલ થઈ ટ્રેન્ડ બદલાતા જોવા મળે તેવી પણ સંભાવના લાગી રહી છે.